Hello, good morning, Sitaram, Jai Shri Krishna. Jai Mataji, Jai Mogulma, kem chho badai? Chho. Mama. Jai Mataji. Not che. Chho Sandhya ben amara tyare school athi aavi gaya che. Ne Anil le lei javi ti chatani gathi hati kha gathi ani aare che chatani khavai lei javi ti pan ane phungla pateta lei javana hata pan kai phungla ene mela nahi. આખા એરિયામાં આટા મેરા પણ કઈ કરિયાણા વાળા ન્યાય ના મળે કે આપણે અત્યારે બનાવીએ છીએ તીખા ગાંઠિયાની ચટણી બરોબર પાઉ ગાંઠિયા છે કહેવાય કે પાઉ ગાંઠિયારે પણ આપણે ખાઈએ કાંઈ તીખા ગાંઠિયારે ખાઈએ કાંઈ અને કોઈ પણ ભજીયા એવું બધું હોય સ્પેશિયલ ગાંઠિયાની સારી લાગે છે જો એની માટે આપણે પહેલાં આંબલીનું પાણી ગાળી લીધું છે બરોબર પલાળી પછી એમાં કોથમરી ડુંગળી લીલા મરચા ખાંડ અને મીઠું એટલી વસ્તુ આપણે નાખવાની છે એ બધી વસ્તુ ખાંડ નો ખાવાની હોય ભાઈ હવે આપણે જો આ બધી વસ્તુ હતી ને કોથમરી ને એ બધું આપણે આમાં નાખી દીધું છે હવે એનું આપણે મિક્સર કરી પછી આમાં નાખી દઈશું સિમ્પલ મારે 2-3 મિનિટમાં એ ચટણી બની જાય અને આપણે બાર ગામ જતા હોય તો એ તીખા ગાંઠિયા લઈ લેવાય ઘરે ચટણી શીશો ભરી લઈએ તો એ હાલે એવું છે હાલો હવે આપણે એનું મિક્સર કરી નાખીએ ચટણી નું જો હવે આ ચટણી ને આપણે આમાં મિક્સ કરી દઈશું મિક્સર કરી નાખ્યું બધું આમાં મિક્સ કરી દેવાનું આપણી ચટણી છે કમ્પ્લીટ રેડી કાંઈ કોઈ પણ ચાટલી વાત પણ નથી લાગતી અને મસ્ત લાગે કોથમરીનું પ્રમાણ થોડું વધારે રાખવાનું બરોબર જો હવે આ ચટણીની ગાંઠિયા આપણે તૈયાર થઈ ગયા છે આવી રીતના ગાંઠિયા હોય આ તીખા ગાંઠિયા હોય અને આ ચટણી હોય અને હવે ટેસ્ટ કરશે સંધ્યાબેન ચલો સંધ્યાબેન તો અત્યારે 2-3 વાર તો ચાખી હોટલી દે કાપડા ખાટે ખાટે